કે ગુરુ શું કરે તમારા જીવનની અંદર તો એક ગાઈડલાઈન કરે તમને ગાઈડ કોણ કરે જીવનની અંદર હું ઘણી વખત કહું સવાલ પૂછું તમને બધાને પણ આજે પૂછી લઉં કે અમારું જીવન ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે ચાલે પરમાત્મા એ બતાવેલા પંથ પ્રમાણે ચાલે પરમાત્માએ બતાવેલા માર્ગ પ્રમાણે ચાલે પણ જો તમને સવાલ પૂછવામાં આવે કે તમારું જીવન કોના પ્રમાણે ચાલે કોના પ્રમાણે ભાઈ હે કોના પ્રમાણે બોલો તો ખરા કેમ બોન થઈ ગયા હે તો સામેની સાઈડ વાળાનું કોના પ્રમાણે ચાલે સવાલ તો ઉભો છે ને બાજુ તમે એમ કઈને છૂટી જાવ કે સામેની બાજુ પણ સામેની બાજુ વાળા શું કહેશે છે હે એ કે છે સામેની બાજુ આ તો પેલું આપણે નાના દેરા સાંભળતા રે પેલા મરગી કે પેલા ઇન્ડુ ખબર જ ના પડે ગોળ ગોળ અટવાયા બહુ મોટો સવાલ આપણી સામે આપણા જીવનની અંદર છે કે આપણું જીવન કોના આધારે કારણ કે તમારી કે મારી પાસે એટલી શક્તિ નથી એટલી તાકાત નથી એટલી સમજ નથી કે આપણે આપણા જીવનના ડિસિઝન લઈ શકીએ બરાબર સમજજો ગુરુનું મહત્વ કેવું આપણે ત્યાં બતાવવામાં આવ્યું અને એમાં પણ આ એશિયા ખંડની અંદર આ વિસ્તાર તમે આખો જોઈ લેશો ને કે એશિયાના જેટલા પણ દેશો છે ત્યાં ગુરુનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે તમે જાપાન ચાલ્યા જાઓ તમે ચીન ચાલ્યા જાઓ એશિયાના જેટલા પણ દેશોની અંદર તમે જશો ત્યાં ક્યાંક ને ક્યાં એક ગુરુ તત્વની મહત્તા બતાવેલી છે બાકી અન્ય લોકો પાસે આ તાકાત કે આ શક્તિ છે નહીં આ સમજ પણ એમની પાસે છે નહીં અને માટે એ લોકો ભૌતિકવાદ તરફ આગળ વધી ગયા અને આપણે લોકો બધા જ એ અધ્યાત્મવાદ તરફ આગળ વધ્યા આ સંસાર સંસારની અંદર બે સંસ્કૃતિઓ છે એક પૂર્વની સંસ્કૃતિ છે એક પશ્ચિમની સંસ્કૃતિ છે આપણે બધા જેટલા પણ જીવન જીવીએ છીએ ને પૂર્વની સંસ્કૃતિમાં જીવન જીવીએ છીએ અને યુરોપ આદિ જે દેશો છે અમેરિકા આદિ જે કન્ટ્રીઓ છે એ બધા જ પશ્ચિમની સંસ્કૃતિની અંદર જીવન જીવે છે ત્યાં કોઈ માર્ગદર્શન નથી ત્યાં કોઈ ગાઈડલાઇન કરવા માટે નથી અને માટે એ લોકોના જીવનમાં શું થયું તો કે એ લોકોના જીવનમાં એ લોકો ભૌતિકવાદ તરફ આગળ વધી ગયા અને આપણું જીવન ક્યાં છે તો કે આપણે પૂર્વની સંસ્કૃતિમાં જીવીએ છીએ અને પૂર્વની સંસ્કૃતિની અંદર ગુરુઓનું મહત્વ બહુ વધારે બતાવેલું છે અને માટે આપણે લોકો ક્યાં જીવીએ છીએ તો કે આપણે લોકો આધ્યાત્મવાદ તરફ જીવીએ છીએ બીજું જો અહીંયાના એક એક નાનાથી નાનો દીકરો હોય છતાં પણ ક્યાંક ને ક્યાંક કોક દેવ પ્રત્યે શ્રદ્ધા કોક ગુરુ પ્રત્યે શ્રદ્ધા કોક ધર્મ પ્રત્યે શ્રદ્ધા એ મા બાપના સંસ્કારો એ સંસ્કૃતિ એ કઈક મારાપણો એ ધર્મ તત્વ પ્રત્યે હંમેશા તમે ધર્મ કેટલો કરો એ ઇમ્પોર્ટન્ટ નહીં પણ હૃદયમાં ક્યાંક ને ક્યાંક એ ધર્મનો ભાવ રહેલો નાસ્તિક નાસ્તિક માણસ હોય કે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા ના હોય કદાચ ઉપાસના પગ ન મુકતો હોય કદાચ દેરાસર ન જતો હોય છતાં પણ ધર્મ પ્રત્યે કુણી લાગણી હૃદયમાં ક્યાંક ને ક્યાંક તો એના જીવનમાં જોવા મળે કારણ કે આ પૂર્વની સંસ્કૃતિ છે પૂર્વની સંસ્કૃતિની અંદર એ તાકાત છે કે અહીંયા અહીંયા ગુરુનો થયો છે છે ગુરુ મળ્યા અને ગુરુ મળ્યા છે માટે ક્યાંક ને ક્યાંક અધ્યાત્મ જગત સાથે જોડાયા પેલા લોકોને ગુરુ મળ્યા કોઈ માર્ગદર્શન કરવા વાળું ગાઈડલાઈન માટે કોઈ વ્યક્તિ મળ્યું નહીં અને મળ્યું નહીં માટે એ લોકો ક્યાં જોડાયા તો કે ભૌતિકવાદ સાથે જોડાયા ભૌતિકતા એમના જીવનમાં વધવા લાગી અને માટે એ લોકો ભોગવિલાસની અંદર પાગલ બન્યા માટે એમના જીવનનું એક જ લક્ષ્ય ખાવું પીવું આનંદ કરવું મોજ કરવું અને જીવનને પરિપૂર્ણ કરી લેવું એ લક્ષ્ય સાથે એમનું જીવન ચાલ્યું અને માટે અત્યારના સમયની અંદર તમે જોજો સૌથી વધારે સુસાઇડના કેસ ક્યાંય થતા હોય ને તો ત્યાં આગળ કારણ કે ત્યાં ગાઈડલાઈન કરવા માટે કોઈ નથી સમજાવા વાળું કારણ કે આપણી બુદ્ધિ એટલી છે નહીં કે આપણે સમજી શકીએ આપણા જીવનના ડિસિઝનો જાતે લઈ શકીએ અને એમાં પણ બાહ્ય ડિસિઝનો કદાચ તમે લઈ શકો વ્યાપાર કયો કરવો દીકરાને કઈ સ્કૂલમાં મૂકવું દીકરાને કેટલું ભણાવવું દીકરાના લગ્ન કોની સાથે કરવા બહારના ડિસિઝનો કદાચ તમે લઈ શકો એટલા કેપેબલ હોઈ શકો તમે કદાચ પણ ભીતરના ડિસિઝનો કે તમારા જીવનને કઈ દિશામાં આગળ વધારવું તમારા જીવનને કઈ દિશામાં લઈ જાઓ તમારા જીવનનું મહત્ત્વ શું છે તમે જીવનમાં કંઈક પામ્યા કે ન પામ્યા એ તમને કોણ અવેર કરે વારે વારે જગાડે प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।